સ્વાગત થઈ જવાનું હોય તો એક પાટીદાર હો વાતનો પરિવર્તન કરો. પૂરો મા ઉભા ખોડેલી સ્વાગત આ ચિંતા કરો નહીં. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર પાટીદાર અનામતનો મુદ્દો ગુંજી ઉઠ્યો છે ત્યારે પાટીદારો હવે મેદાને ઉતરી આવ્યા છે. જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદારોએ સામૂહિક સોગંદ પણ લીધા ત્યારે શું છે મામલો તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણ બેઠક પરના ભાજપના ઉમેદવારને મત ન આપવા માટે પાટીદારોએ આહ્યાન કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપીને જીતાડવા માટે પાટીદારો જે છે તે હવે મેદાને ઉતરી આવ્યા છે. પાટણના પાટીદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મા ઉમિયાના જાહેરમાં સોગંદ લીધા છે. જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદારોએ સામૂહિક સોગંદ લીધા. પાટણમાં ભાજપને હરાવીને પાટીદારો આંદોલન સમયે થયેલા અત્યાચારનો બદલો લેશે. વિકાસની વાતો કરતા ભાજપના ઉમેદવાર પાટણના વિસ્તારોની મુલાકાત નથી લીધી અત્યાર સુધી તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સદારામ બાપુના જે ભગત છે ને તો ચંદનસિંહનો જ વોટ આપવાના. હું અંતરાત્માથી બોલું તો જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોરનો જ વોટ આપે, એ બીજા આપું જ નહીં. પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર રહ્યા એમને ભી આપણે ઓળખીએ છીએ બરાબર, એ પોચવડ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગોમમાં પોચવડ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો. આયા ભાઈ તમે ગમે તે પૂછ્યો આયા નહીં હોય, પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈના દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોઈએ ને. તો આજ આપણે સોગંદ ખાઈને જવાનું હોય એક પાટીદાર હો વોટમાં પરિવર્તન કર. બોલો મા ઉમા ખોડલની સોગંદ હા ચિંતા કરો ભાઈ, મા ઉમા ખોડલની સોગંદ ખાવશું. 2015 માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 અભિમાન તોડી રહ્યા રાજા રાવણ ની જેમ એ પાટણ માંથી જંગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું. અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે એવું આજ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગંદ ખાઈએ ને ભાઈ અને કરશો ને. બોલો સદારામ બાપાની જય, બોલો રણુજાવાળા રોમા પીરની જય, ભારત માતા કી જય. એક તરફ જ્યાં ભાજપ પાર્ટીમાં ચૂંટણી સમયે આંતરિક વિખવાદ અને નિવેદનોના લીધે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યા છે ત્યારે પાટણની બેઠક પરના ભાજપના ઉમેદવારનો કિરીટસિંહ ડાભીનો વિરોધ પણ જોવા મળ્યો છે. પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંદ લેતા કિરીટસિંહ ડાભીની પણ ભાજપના અન્ય ઉમેદવારોની જેમ અત્યારે મુશ્કેલી જે છે તે વધી છે. તમામ બેઠકો પર જીતનો દાવો કરતા ભાજપને પાટીદાર આંદોલને વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 100 બેઠકોને પણ પાર કરી શક્યું ન હતું. આજ આપણે સ્વાગત થઈ જવાનું હોય તો એક પાટીદાર હો વોટમાં પરિવર્તન કર. બોલો મા ઉમા ખોડલની સોગંદ હા ચિંતા કરો ભાઈ, મા ઉમા ખોડલની સોગંદ ખાવશું. 2015 માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 અભિમાન તોડી રહ્યા રાજા રાવણ ની જેમ એ પાટણ માંથી જંગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું. અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે એવું આજ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગંદ ખાઈએ ભાઈ અને કરશો ને. બોલો સદારામ. જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદારોએ સામૂહિક સોગંદ પણ લીધા હતા. પાટણના પાટીદારોએ કોંગ્રેસને સમર્થન આપે તે માટે આ સોગંદ લેવામાં આવ્યા છે. પાટીદારોનો વિરોધ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જીત અપાવશે કે નહીં તે તો પરિણામના દિવસે જ ખબર પડશે, પરંતુ વિરોધના વંટોળમાં ભાજપની પાટણ બેઠક હાથમાંથી જાય તેવી શક્યતાઓ પણ વધી રહી છે. તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.